શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું ચેતન રામોલી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એના આગળના મુદ્દાનો અભ્યાસ કરશું. કોઈ ઉદ્યોગના આધાર હોય તેવી બે અન્ય નિપજોના નામ જાણવા અને આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા આ વન્ય નિપજોના ઉપયોગનું નિયંત્રણ કરવું જરૂરી છે તે જાણવું. મિત્રો, આપણે વન્ય નિપજો છે એ ઉદ્યોગોનો મુખ્ય આધાર છે, કારણ કે કોઈ પણ ઉદ્યોગ હોય તો એને માટે કાચો માલ છે એ વનસ્પતિ વૃક્ષો છે. આ વૃક્ષો છે એ કેવી રીતે ઉપયોગી છે ફેક્ટરીઓ માટે, કંપનીઓ માટે, ઉદ્યોગો માટે એ આપણે જાણીએ છીએ. આ વૃક્ષો છે એ વૃક્ષો જો એક સમય એવો આવશે કે જંગલોમાં વૃક્ષોનું પ્રમાણ ઘટતું જશે તો આ ઉદ્યોગો છે એનો કાચો માલ ધીમે ધીમે ઘટતો જશે અને આ ઉદ્યોગો પોતાનો કાચો માલ ન હોવાને કારણે બંધ થવાને આરે ઊભા હશે. હવે નિપજો છે, ઉદ્યોગોની નિપજો છે એ કાચો માલ જે વનસ્પતિ છે એ જંગલમાંથી મળે છે એ બે નિપજોના નામ આપણે આપવાના છે અને આ ઉદ્યોગ લાંબા સમય સુધી ચાલી શકે તેમ છે અથવા એનું નિયંત્રણ કરવું જરૂરી છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ટીમરૂના પાન છે બીડી બનાવવાના ઉપયોગમાં લેવાય છે. આવશ્યક તેલનો ઉપયોગ સાબુ અને કોસ્મેટિક ઉદ્યોગોમાં થાય છે. દેવદાર વૃક્ષમાંથી દિવાસળી બને છે. અહીંયા આપણે ઉદાહરણો આપેલા છે કે બીડી બનાવવા માટે ટીમરૂ પાનનો ઉપયોગ થાય છે. ટીમરૂના પાનની અંદર તમાકુ મૂકી અને ટીમરૂના પાનને વાળી અને બીડીઓ બનાવવામાં આવે છે. આમ બીડી બનાવવા માટેનો કાચો માલ છે એ ટીમરૂના પાન છે અને આ ટીમરૂ માત્ર ને માત્ર જંગલમાં ઉગે છે, ટીમરૂનો ઝાડ. તો આ એક ટીમરૂ છે કાચો માલ છે બીડી બનાવવા માટેનો. આ રીતે અન્ય જે વનસ્પતિ તેલ છે એનો ઉપયોગ સાબુ અને કોસ્મેટિક ઉદ્યોગમાં થાય છે. સૌંદર્ય પ્રસાધનોમાં પણ એમનો ઉપયોગ થાય છે. તો આવા તેલ અને તેલ જે છે એ વનસ્પતિઓમાંથી મેળવવામાં આવે છે. આ વનસ્પતિઓ જંગલમાંથી મેળવવામાં આવે છે. અને મિત્રો, આપણે ઘરે જે માચિસ બોક્સ વાપરીએ છીએ એ માચિસ બોક્સની અંદર રહેલી દિવાસળી છે એ દેવદાર વૃક્ષમાંથી બને છે. તો આ ત્રણ વસ્તુઓ છે, ટીમરૂ પછી આવશ્યક તેલ બનાવવા માટેની વનસ્પતિઓ અને દેવદાર વૃક્ષ, આ ત્રણેય છે અલગ અલગ ઉદ્યોગો માટેનો કાચો માલ છે. આ ઉદ્યોગો લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી, કારણ કે જંગલોનું અતિશોષણ ઉદ્યોગોને લાંબો સમય કાચો માલ પૂરો પાડી શકે તેમ નથી. આ ઉદ્યોગો જો ચલાવવા હોય તો અવિરતપણે સતત કાચો માલ છે આપણને જંગલોમાંથી મળતો રહેવો જોઈએ. પરંતુ જંગલોનો નાશ થવાથી આ કાચો માલ છે જે એ આપણને લાંબો સમય સુધી પ્રાપ્ય થઈ શકે તેમ નથી. એટલા માટે જંગલોનું અતિશોષણ અટકાવવું જોઈએ. જો જંગલોનું આ જ હદે શોષણ થશે, વનસ્પતિ વૃક્ષોનો વિનાશ થશે, જંગલ કપાવવાનું શરૂ રહેશે, વનકટાઈ શરૂ રહેશે, તો આ ઉદ્યોગો માટેનો કાચો માલ છે એ ઉદ્યોગકારોને મળી શકશે નહીં. જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી. આ વિધાન ઉદાહરણ સાથે સમજાવો. મિત્રો, આપણે જંગલોનો પરંપરાગત ઉપયોગ કઈ રીતે થાય છે એ આપણે અગાઉ જોઈ ગયા. તો આ પરંપરાગત ઉપયોગની રીતો છે એની વિરુદ્ધ અમુક લોકો છે પૂર્વગ્રહ રાખે છે કે ખરેખર લાકડાઓનો ઉપયોગ છે એ બળતણ તરીકે નહીં, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, ઔદ્યોગિક એકમોમાં એનો ઉપયોગ ઇમારતી લાકડા તરીકે કરવો જોઈએ. તો આ એક પ્રકારનો પૂર્વગ્રહ થયો કે પરંપરાગત રીત નહીં, પરંતુ અત્યારે જે સારસ્વત જીવનમાં એનો ઉપયોગ થાય છે એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ વિધાન આપણે સમજીએ. વિશાળ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત ક્ષેત્રમાં, એટલે કે જે વિસ્તાર છે એ સરકાર હસ્તક છે, તો આવા સંરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે.
तो અહીં ઘેટાઓનો ચારો ઉગે છે. પ્રત્યેક વર્ષે ઉનાળામાં ભરવાડો તેમના ઘેટાઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા. મિત્રો, આપણને ખબર છે કે ઘાસ છે એ જંગલમાં ખૂબ જ મોટું હોય છે. ઇવન 6-7 ફૂટની ઊંચાઈ સુધી ઘાસ થાય છે. તો આ ઘાસ છે, અમુક વિસ્તારોમાં એવું ઘાસ પણ ઉગે છે કે જે ઘેટા બકરા છે, ગાય ભેંસ છે એ ચરી શકે. તો આવું હિમાલયન વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે સરકાર હસ્તક જે વિભાગ છે એની અંદર એવું ઘાસ ઉગે છે કે જ્યાં ઘાટીઓમાંથી અથવા તો નીચેથી તળેટીઓમાંથી ભરવાડ લોકો છે એ ઉનાળામાં જ્યારે જ્યાં એના ઘેટાઓ માટે ઘાસની કોઈ વ્યવસ્થા સુવિધા ન હોય ત્યારે ત્યાં ચરાવવા માટે લઈ જતા હતા. સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સરકારે એના માટે મનાઈ કરી દીધી કે હવે ભરવાડ લોકો છે, આ જંગલ વિસ્તાર જે છે જે સરકાર દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યો છે, આરક્ષિત કરવામાં આવ્યો છે, ત્યાં ભરવાડ લોકો પોતાના ઘેટા છે ચરાવી શકશે નહીં, પ્રતિબંધ મૂકી દીધો. આથી ઘેટા દ્વારા ઘાસનો ચારા તરીકે ઉપયોગ બંધ થયો. પરિણામે આ ઘાસ લાંબા થઈ વળી જઈ જમીન પર પડે છે, તેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકે છે. આમ જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ થાય છે. મિત્રો, ઘાસની લંબાઈ ખૂબ વધે તો એક સમય એવો આવે કે આ ઘાસ ખૂબ લંબાઈ પ્રાપ્ત કરવાથી વળી અને નીચે વળી જાય, એટલે વળી જવાથી બીજું જે નીચે ઘાસ હોય અથવા તો બાજુમાં જે ઘાસ હોય એ પોતાનો વિકાસ કરી શકતો નથી, કારણ કે એમને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળતો નથી. આ રીતે ઘેટા કોને ચરાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, એટલે ઘાસ છે વળી અને નીચે નમી ગયા, એને કારણે બાજુમાં રહેલ ઘાસ અથવા નવું ઉગતું ઘાસને અવરોધરૂપ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, જેને કારણે ઘાસની વૃદ્ધિ અટકી. અને એક સમય એવો પણ આવી શકે કે આ ઘાસ છે એ સમયે એ જગ્યાએ કદાચ થોડું જ ઉગે, તો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે એવું કહી શકાય કે એક રીતે જોવા જઈએ તો આ પરંપરાગત રીત હતી એ ત્યાંના સ્થાનિક લોકો માટે સારી હતી, પરંતુ સરકાર વચ્ચે હસ્તક્ષેપ કરીને આ પ્રવૃત્તિ બંધ કરાવતા આ ઘાસની વૃદ્ધિ અટકી. જો આ પ્રવૃત્તિ ચાલુ જ રહી હોત તો ઘાસ છે એ નવા નવા ઘાસની કૂંપણો ફૂટતી રહે અને ઘાસનો વિકાસ શરૂ રહે. જંગલ સંરક્ષણમાં બિશ્નોઈ સમુદાયનો ફાળો જણાવો. મિત્રો, આપણે જંગલ માટે પ્રકૃતિ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ એમની વાત કરેલ હતી. તો આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે જંગલ સંરક્ષણનું કામ કરતા લોકોમાં બિશ્નોઈ સમુદાય અગ્રસ્થાને છે. આ બિશ્નોઈ સમુદાયના લોકો છે એ જંગલ પ્રત્યે ખૂબ ધાર્મિક ભાવના ધરાવે છે, જંગલને પવિત્ર ગણે છે અને જંગલનું સંરક્ષણ કરવું એમને પોતાની ફરજ માને છે. તો આવા બિશ્નોઈ સમુદાયના લોકો છે એ અગ્રસ્થાને છે. બિશ્નોઈ સમુદાય દક્ષિણ રાજસ્થાનમાં થાર રણની સીમા નજીક વસવાટ કરે છે. રાજસ્થાનમાં થારનું રણ આવેલું છે. આ થાર રણની સરહદ જે છે ત્યાં બિશ્નોઈ સમુદાયના લોકો પોતાનો વસવાટ કરે છે. તે લોકોની માન્યતા મુજબ બધા સજીવોને જીવવાનો અને સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો હક છે. આ લોકો સજીવોને અને વનસ્પતિઓને સજીવ તરીકે સ્વીકારી અને તેમને આપણી જેમ જ જીવવાનો હક છે એવું માને છે. બિશ્નોઈ સમુદાય માટે જંગલો અને પ્રાણીઓનું સંરક્ષણ તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ ગણાય છે. મિત્રો, આપણે પણ અમુક ધાર્મિક પ્રવૃત્તિઓમાં કેળ છે, આસો પાલવ છે એમ ઉપયોગ કરીએ છીએ, એમ બિશ્નોઈ સમુદાયના લોકો જે છે એ પણ વનસ્પતિને પોતાના ધાર્મિક અનુષ્ઠાનનો એક ભાગ ગણે છે. ઈસવીસન 1731માં રાજસ્થાનના જોધપુર નજીક ખેજરાલી ગામમાં ખેજરી એટલે ખીજડાના વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવીએ 363 વ્યક્તિઓ સાથે પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમૃતા દેવી હતા એ બિશ્નોઈ સમુદાયના જ હતા. 363 વ્યક્તિઓ સાથે મળી એમણે ખેજરી વૃક્ષો જે છે, ખીજડાના વૃક્ષો જે છે એને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
સરકારી અધિકારીઓ અને એમના મજૂરો સાથે વિષ્ણુ સમુદાયના લોકોને જંગલ કાપવા બાબતે એક અસામાન્ય પરિસ્થિતિ ઉત્પન્ન થઈ અને તેમની વચ્ચે ઘર્ષણ થયું અને એમાં 363 લોકો સાથે અમૃતા દેવીએ આ જંગલોના રક્ષણ માટે ખેજરી એટલે કે ખીજડાના વૃક્ષોના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી. અમૃતા દેવીના બલિદાનને યાદ રાખી અને ભારત સરકારે પણ વન્યજીવોનું સંરક્ષણ થાય એટલા માટે અને જંગલોનું રક્ષણ થાય એટલા માટે અમૃતા દેવી બિશ્નોઈની યાદમાં અમૃતા દેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડની ઘોષણા કરી. જંગલોની અગત્ય જણાવો. જંગલોની અગત્ય એટલે જંગલો છે આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે, તો કે જંગલોની અગત્ય નીચે પ્રમાણે છે. એક, જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે. જંગલમાંથી ખોરાક, ઘાસચારો, ઇમારતી લાકડું, બળતણનું લાકડું, ઔષધો, ગુંદર, રબર, રેઝિન, કાથો, વાંસ વગેરે મળે છે. આ બધી જે જંગલની નિપજો છે એ એનો એકને માત્ર એક જ સ્ત્રોત છે જંગલ. દરેકના આપણા દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુ સાથે આપણા ઘર માટે ઉપયોગી, સમાજ માટે ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવે છે. બીજું, જંગલમાંથી મળતા વાંસનો ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાની ટોપલીઓ બનાવવા માટે થાય છે. જંગલમાંથી જે વાંસ કાપવામાં આવે છે એ વાંસ એમાં એનો ઉપયોગ વસ્તુઓ ભરવા માટે, ટોપલીઓ બનાવવા માટે, ઝૂંપડીઓ બનાવવા માટે એના ટેકા તરીકે ઉપયોગ કરવામાં છે. ઉપર છત, ઝૂંપડીની છત બનાવવા માટે પણ વાંસનો ઉપયોગ થાય છે. એની ઉપર ઘાસ નાખી અને અમુક જે ગરીબ લોકો છે એ પોતાનું વસવાટ એમાં કરે છે. જંગલો અસંખ્ય વનસ્પતિઓ અને પ્રાણીઓનું કુદરતી વસવાટ સ્થાન છે. એટલે કે કુદરતમાં વિવિધ પ્રકારની જૈવ વિવિધતા જોવા મળે છે. કેટલાય પ્રકારના સૂક્ષ્મ સજીવોથી માંડી મોટા મોટા મહાકાય સજીવો, પ્રાણીઓ જંગલમાં રહે છે. જંગલો પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્ત્વના છે. પર્યાવરણનું પ્રદૂષણ જો અટકાવવું હોય તો જંગલોનું સંરક્ષણ કરવું જ પડશે, વૃક્ષો વાવવા પડશે. એટલે પર્યાવરણ છે એ જંગલો છે પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ મહત્ત્વના છે. ઋતુચક્રોના યોગ્ય સંચાલન, વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે પણ જંગલો અગત્યના છે. મિત્રો, આ ત્રણેય મુદ્દા જોઈએ તો ઋતુચક્ર, જો જંગલમાં પૂરતા પ્રમાણમાં વૃક્ષો હોય અથવા જંગલનો નાશ ન થયો હોય તો આ વૃક્ષો છે એ વાતાવરણને એક યોગ્ય તાપમાન જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે. વૃક્ષો છે એ જમીન ઉપર ભેજ ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે. ઉપરાંત એમના બાષ્પોત્સર્જનથી વાતાવરણમાં ઠંડક પ્રસરાવવાનું કામ કરે છે. આ ઉપરાંત વરસાદની નિયમિતતા, ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે પણ જંગલો અગત્યના છે. એટલે કે ભૂમિ ફળદ્રુપતા, જે જ્યાં વૃક્ષો હોય ત્યાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. વૃક્ષો છે એ વાતાવરણમાં જે 78% નાઇટ્રોજન આવેલો છે એનું સ્થાપન જમીનમાં કરે છે. ઉપરાંત વરસાદની નિયમિતતા. મિત્રો, આપણે જોઈએ છીએ કે જે વિસ્તાર વૃક્ષો વિહીન છે અથવા તો વૃક્ષોનું પ્રમાણ ઓછું હોય ત્યાં વરસાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં પડે છે. જો વધારે વૃક્ષો વાવવામાં આવે તો વરસાદનું પ્રમાણ પણ નિયમિત રીતે જળવાઈ રહે અને વરસાદ છે એ ત્યાં પડે. જંગલો ખૂબ ઝડપી પવનો અને વરસાદની ગતિ ઘટાડી ભૂમિના ધોવાણને નિયંત્રિત કરે છે. મિત્રો, જ્યારે ખૂબ જ વાવાઝોડા જેવી પરિસ્થિતિ હોય અથવા તો ભારે પવનો હોય ત્યારે વૃક્ષો છે એ પવનની ગતિને ધીમી પાડે છે. વરસાદ ખૂબ જ તીવ્ર ગતિએ પવન સાથે આવતો હોય તો એમની ગતિને પણ ધીમી પાડે છે. અને આ વરસાદ ખૂબ જ હોય, અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ હોય ત્યારે જમીનનું ધોવાણ ન થાય એટલા માટે વૃક્ષોના મૂળ ઊંડે સુધી ફેલાયેલા હોય એ માટીને જકડી રાખે છે અને ભૂમિનું ધોવાણ છે અટકાવે છે. વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યા ઊભી થાય છે અથવા વન કટાઈની ગંભીર અસરો જણાવો. તો જંગલનું પ્રમાણ જેમ જેમ ઘટતું જાય છે એમ એમ
ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે. આ સમસ્યાઓની ચર્ચા આપણે આ મુદ્દાની અંદર કરશું. સમગ્ર વિશ્વમાં જંગલોનું પ્રમાણ સતત ઘટતું જાય છે. વિકસિત દેશોમાં વનકટાઈનો દર ઘણો વધારે છે, કારણ કે જેમ દેશ વિકસિત એમ એમની જરૂરિયાત પણ એટલી વધારે. ઉદ્યોગો માટે વધારે પ્રમાણમાં વૃક્ષોની વનસ્પતિઓની જરૂર પડે એમ જંગલો કપાવવાનું પ્રમાણ પણ વધે, એટલે એ ઉદ્યોગો માટે અને આવી રીતે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે જંગલો છે સતત કાપતા જાય છે અને જંગલોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. વસ્તી વધારો, ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે વન આચ્છાદન ઘટી રહ્યું છે. જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ દરેક વ્યક્તિ દીઠ ફર્નિચર છે, પોતાના ખોરાક રસોઈ માટે જે આવશ્યક વસ્તુઓ છે એમાંથી જંગલોમાંથી મળતી ઔષધિઓ છે, આનું પ્રમાણ વધતું જ જાય છે. આ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલોનો આડેધડ વિનાશ થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગો માટેનો કાચો માલ પણ વૃક્ષો પૂરા પાડે છે. આ વૃક્ષોને કાપવાથી એમનું પ્રમાણ જંગલોનું પ્રમાણ સતત ઘટતું જાય છે. શહેરીકરણને કારણે પણ જેમ જેમ શહેરો વિસ્તરતા જાય છે, શહેરો મોટા ને મોટા બનતા જાય છે એમ દરેક વ્યક્તિએ પોતાના વસવાટ માટે વધારે પ્રમાણમાં જમીનની જરૂર પડે છે. વસ્તી વધારાને કારણે પણ એના હિસાબે ત્યાં આજુબાજુમાં રહેલા વૃક્ષો છે એ વૃક્ષોને કાપી નાખવામાં આવે છે, એનો નાશ કરી નાખવામાં આવે છે, એટલા માટે પણ જંગલોનું પ્રમાણ ઘટી રહ્યું છે. ઉષ્ણ કટિબંધમાં વન કટાઈની ગંભીર અસરો જોવા મળે છે, કારણ કે ત્યાંનો વિસ્તાર એકદમ ગરમ તાપમાનવાળો છે. ત્યાં જે વૃક્ષો છે જેનું પ્રમાણ સતત ઘટતું જાય તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે છે. વૃક્ષો ઘટવાને કારણે કાર્બન ડાયોક્સાઇડ વધે છે, એટલે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થાય છે. પ્રાદેશિક અને આબોહવાકીય ફેરફારો પ્રેરે છે. એક પ્રદેશમાં વૃક્ષોનું પ્રમાણ ઓછું છે તો ત્યાં બીજા પ્રદેશ કરતાં જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે એના કરતાં ઓછા વૃક્ષોના પ્રમાણવાળા પ્રદેશમાં વરસાદનું પ્રમાણ ઘટશે. ઉપરાંત તેમના તાપમાનમાં પણ ફેરફાર હશે, વરસાદમાં પણ ફેરફાર હશે. આવા પ્રાદેશિક અને આબોહવાકીય ફેરફારો છે એ વન કટાઈ છે એને કારણે આવા આબોહવાકીય ફેરફારો થાય છે. વરસાદનું પ્રમાણ ઘટે છે, વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે. વૃક્ષો છે એ જમીનના ધોવાણને અટકાવે છે, એટલે ત્યાંની જે ફળદ્રુપ ભૂમિ છે એમને જળવાઈ રહે છે. પરંતુ આ વનકટાઈ થવાથી વૃક્ષોનું પ્રમાણ ઘટવાથી ભૂમિનું ધોવાણ વધે છે અને ભૂમિનું ધોવાણ વધતા એ જમીન છે બિન ઉપજાઉ, એટલે એમની ફળદ્રુપતા છે ઘટે છે. વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે છે અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે, પરિણામે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. આપણે અગાઉ વાત કરી હતી તેમ વૃક્ષો છે એ કાર્બન પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે. જો વૃક્ષોનું પ્રમાણ સતત ઘટતું જાય તો જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે એ નિયંત્રણમાં રહે નહીં અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી સૂર્યપ્રકાશના કિરણો જે પૃથ્વી પર પડે છે અને પરાવર્તિત થઈ અને પાછા વાતાવરણમાં જાય છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એનું શોષણ કરી લે છે અને આ રીતે વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે. મિત્રો, દર વર્ષે 1°C થી 1.5°C જેટલો વધારો, ઓછામાં ઓછો આટલો વધારો વૈશ્વિક તાપમાનમાં થાય છે. વન્યજીવોના આશ્રય દૂર થતાં આહાર જાળની કડીઓ તૂટે છે, પરિણામે ઘણા સજીવો નાશપ્રાય અને લુપ્ત થાય છે. મિત્રો, એક સજીવ છે એ અન્ય સજીવનો ખોરાક છે, તો માની લો કે નીચેના લેવલની કડી છે એ સજીવ છે લુપ્ત થાય તો એની ઉપર નભતા જે સજીવો છે એમ એ સજીવોને પૂરતા પ્રમાણમાં પોતાનો ખોરાક પ્રાપ્ત ન થવાથી એ સજીવો પણ નાશ પામે છે, એટલે કે નાશપ્રાય થઈ ગયા છે અથવા તો અમુક સજીવો જે છે પ્રાણીઓ છે લુપ્ત પણ થઈ ગયા છે. અને નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે. આપણું જે
વસનતંત્ર છે એક ચક્રમાં ચાલે છે. આ ચક્રમાં કોઈ કડી તૂટે અથવા તો કોઈ સજીવ લુપ્ત થાય તો એના ઉપર નપતા સજીવો, એનાથી આગળના સ્તરના સજીવો, દરેકનો ખોરાક છે, આહાર છે એ બંધ થઈ જાય. આ રીતે નિવસન તંત્રની સંતુલા છે.